वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। तस्मै श्री गुरुवे नमः। खर समाज के एकड़ो पथ चिन्ह पांजो थी है के भाई पथ रूपी अने एकड़ो चीलो चित्रांदो के भाई पांजी 11 स्कॉलरशिप एकड़ो लाख 11000 रुपया समाज जा पदाधिकारी श्री प्रकाश भाई श्री अशोक भाई अने श्री लक्ष्मीदास भाई उपस्थित है। आज नलिया जे शुभ आंगणे श्री भानुशाली माजनवाड़ी जो को भव्य मकान अने एनजीओ आज नलिया भानुशाली महाजन के लोकार्पण अने एने प्रसंगे ई संतवाणी एने संतवाणी में समग्र कार्यक्रम में श्री कच्छी भानुशाली सेवा समाज के अतिथि विशेष रूप में आमंत्रण मिलो सेवा समाज जा घना बदा पदाधिकारी काल अज पधारा हुआ एने संतवाणी में हाजिर दिनो अने एने शुभ प्रसंगे नलिया भानुशाली महाजन जो को सेवा समाज के 11 स्कॉलरशिप 11000 जो अनुदान दिनो इन बदल श्री कच्छी भानुशाली सेवा समाज जो खूब खूब आभार मान तो भविष्य में सेवा समाज के दरेक जो को सेवा जा करे इनमें नलिया महाजन हमेशा अग्रसर आए अग्रसर रहो अड़ी असांजी भावना साथे बोलो इंग्लाज मात की जय ओदो राम महाराज की जय। खूब जमावट बेने बहुत सारा भजनों आपने सामने रजू किया। भजन करे जीते मनवा भजन करे ये हारे जीवन में जन जन भजन करू छे अपना सौराष्ट्र कसना संतो जेने साधना करी अने मने तमने भजन में टकोर करी है। विजली ने चमकारे मोतीड़ा प्रोवे पानबाई अचानक अंधारा थाशे मनुष्य देह अति दुर्लभ छे एमां नीतिनू न्यायनू समर्पणनू एकाद मोतीड़ू प्रोवाई जाए। गुरु मातंग सबरी ने एम कहता हो सबरी तारी झूपड़ी राम आवशे अने चांदी ना पतरा जेवा जेना वाळ थई जाय ने त्यां सुधी वाट जोईने सबरी बोरनी मनमां बीक रहती सबरी ने सदा पण चातो ठळिया होता ठीक एने करडीने खाधा कागड़ा। सबरी ने एम हतुं के हुं हेठा बोर करीने एटला माटे आपुं छुं के मारा राम ने तुरुं न लागे मारा राम ने खाटुं न लागे एटला माटे पण छतां एने बीक हती के हेठा समजीने फेंकी नहीं दे ने बोरनी मनमा बीक रेती सबरी ने सदा पण त्यातो ठळिया होता ठीक एने करडी खाधा कागड़ा। सुकाम के एमा एनो भाव हतो एमा एनी भक्ति हती एनो प्रेम हतो प्रेम होय भाव होय ने न्या झेर पण अमृत थई जाय छे
એવા જ ભાવથી બેને ભજનો રજૂ કર્યા અને આપ સૌ કારણ કે અંતરના ઊંડાણની કુક વેધુને જૈન કહેવાય એને ચોરે નો ચિતરાય આતો શીતની વાતું શંકરા. બાકી તો ઘણી જગ્યાએ ભજન એક જણો ગાતો ને તો નામાસરણ ભૂલી ગયો કે ગુરુ પ્રતાપે ઉકા જેઠા બોલ્યા લે. એટલે મેં કીધું ઉકા જેઠા કોણ? એ કે આપણા પાડોશી લે. આ પાડોશીમાં હાથમાં બેઠીએ કોઈ દી ભજનમાં બેઠો નથી, ભજન લખતો ક્યાંથી? પણ છે એક સમંદર થયું એટલે શું જુદા છે મુસાફિર, જહાજે જહાજે જુદી જિંદગી છે, મિજાજે મિજાજે અને જુદી બંદગી છે, નમાજે નમાજે જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ વિતાવ્યું સહારે સહારે. જીવનની માલપા જેને જેને સમર્પણ કર્યું, નામ રહંતા ઠકડા નાણા નહીં રહન, અને કીર્તિ હુંડા કોટડા હિતુ પાયડા નહીં પડન. સરયુ નદીના પટાંગણમાં ફરતા લક્ષ્મણજી મોટા ભાઈ રાઘવને પ્રશ્ન કરે છે, પ્રભુ પિતા દશરથ, દશરથના બંને દીકરા આજ સરયુ નદીના પટાંગણમાં ફરતા હોય તો હે રામ, મોટા ભાઈ મારો એક પ્રશ્ન છે કે માં કૌશલ્યાની ભક્તિ કરતા માં સુમિત્રાની ભક્તિમાં કઈ ઉણપ ખરી? કે લખન, બે માતાની ભક્તિમાં કઈ ઉણપ નથી, બે માતાની ભક્તિ તો હરખી છે. લક્ષ્મણજી એમ કહે છે કે પ્રભુ 14 વર્ષ વગડાની માલપા તમારી સેવા કરતા કરતા મેં મનમાં ખોટો વિચાર ન કર્યો હોય તો લંકાના રણાંગણની માલપા ઇન્દ્રજીતનું બાણ એના ભાથામાંથી ધનુષ ઉપર છડે પણ કાન સુધી લાંબી કરે ઠેઠ 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 કરતું છોડી દે. અને તમારી પાસે પ્રભુ મેં જોયું છે તમારી પાસે આવે તે પ્રદક્ષિણા કરીને પાછું ફરી જાય છે, અને મારી પાસે આવી અને મને મૂર્છિત કરી દે, મારે ઢળી જવું પડે તો ક્યાં કારણે હું આ પાપ ભોગવું છું? અને લક્ષ્મણજીને સામે મર્યાદા પુરુષોત્તમ રાઘવ એમ કહે છે કે લખન, અવધમાંથી જ્યારે વનવાસ મને મળ્યો તું મારે હારે નીકળ્યો, વગડામાં ફરતા ફરતા ઋષિ મુનિઓના ઘણા આશ્રમ આવ્યા હતા પણ એક બાયનો આશ્રમ આવ્યો હતો, તને ખ્યાલ છે પ્રભુ? બરોબર ખ્યાલ છે, એ સબરીનો આશ્રમ હતો. અને 85 વર્ષની ઉંમરને રામ રામ શબ્દની કાયમ તમારા નામનું રટણ કરતી અને પ્રકૃતિની પાંદડાની માલપા અવાજ આવવા મળ્યો હતો કે રામ રામ રામ, તો પ્રભુ એ શબરી તમારું સ્મરણ કરતી અને આપણે એની ઝૂંપડી ગયા એ મને ખ્યાલ છે. કે લખન, હવે સાંભળી લે, હેઠા પોર આપ્યા મેં ખાધા, તન પાછળ તું મારી પાછળ ઉભો તને આપ્યા તે ખાધા થાક પ્રભુ મેં નહોતા ખાધા. લખન સાંભળી લે, સબરીના બોરના ભાવની ભક્તિની એટલી તાકાત હતી ને કે જેમ જેમ સબરીના હું બોર ખાતો ગયો ને એમ મને એનું ભક્તર બનતું ગયું, એટલા માટે ઇન્દ્રજીતનું બાણ લંકાના રણાંગણની માલપા મારી પાસે પ્રદક્ષિણા કરીને નીકળી જાય છે, અને તે નો ખાધા એના કારણે કદાચ તારે મૂર્છિત થઈને ઢળી જવું પડે. પણ બીજી વાત લખન સાંભળી લે, સરયુ નદીના પટાંગણમાં રાઘવ નાના ભાઈ લખનને જવાબ આપે છે કે જે તે બોર ન ખાધા ને એઠા બોર સમજીને પાછળ ફેંકી દેતા ને ઉડતા પક્ષી ખાઈ ગયા, અને ઈ ઉડતા પક્ષીએ બોર તો ખાઈ ગયા પણ એના ઠળિયા દ્રોણાચલ પર્વત ઉપર ફેંકી દીધા, અને લંકાના રણાંગણની માલપા ઇન્દ્રજીતના બાણથી મૂર્છિત થઈને ઢળી પડ્યો, અને સુસેન નામના વૈદ્યને બોલાવવામાં આવ્યો, અને સુસેન નામના વૈદ્ય એટલું કીધું દ્રોણાચલ પર્વત ઉપરથી અમૃત સંજીવની કોઈ લઈ આવે. લખન, ઉડતા પક્ષીએ સબરીના હેઠા બોરના ઠળિયા ફેંક્યા ને એની જ અમૃત સંજીવની ઉત્પન્ન થઈ, અને લંકાના રણાંગણની માલપા જેથી કોઈ દવા લાગુ નહોતી પડતી. અને હે લખન, તું ધરતી ઉપર એમ કહેવાય છે ગળી પડ્યો તો, અને દવા ગોતવા માટે સુસેન નામના વૈદ્ય એટલું કીધું કે સૂર્યનો અસ્ત થાય એ પેલા દ્રોણાચલ પર્વત ઉપરથી અમૃત સિદ્ધિને લઈ આવી લંકાનું રણાંગણ, ને ક્યાં દ્રોણાચલ પર્વત તેથી મારે આંખના ખૂણા ભીના થાય, અને તેથી અંજનીનો જાયો જમડટ જાંબુ વાન નરિયા સુગરી યંગત નીલ નાંદ પણ જુવોની હજી લગ હનુમાન હિતો કાયમ બેઠો કાગડા. અને મારે હમ જોઈને એટલું કીધું તું કહે રાઘવ રામન રોવણ હાર રોતાને રાજી કરે, પણ આજ વાલકનો વ્યવહાર મારો બાપ કેમ રોજ બતાવે? રામજી બાપ આખા જગતને રાજી કરવા વાળો તારી આંખમાં આહુડા કેમ? અન લખન, એ અમૃત સંજીવને લઈ આવવાની મેં વાત કરી ને તેથી હનુમાનજી એટલું બોલો થો કે રાઘવ બાપ હું તો તારા હુકમની વાટ જોઈને બેઠો છું, તોત ઉડગન મધુ નતના ગરડાનું તોત જાવું પાતાલ શેષ વાસુકી સહરું તોત જાવું જાકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન નારું. અરે કહો સમજ સકલ બલ દવ સહિત તન કો મારું હનુમંત કહત સુનો રામ પ્રભુ, મેં બાંદર યતી કરું કે લંકા ઉખેડ કર રાવણ સમેત દખણ છે ઉતર ધરું સાયર કો સોસ ડારું ધરા સોસ સિર ડારું મેરું કો
खेड़ डारू अन भूमि पलटाऊ ना तो कानून को मुंडका ते कृतात छे युद्ध कर यम से दंड चुराई लखन जी आऊ ना तो भनत नारायण भयो क्रोध कपी राज सेल वसे लाऊ ना तो राम दूत हनुमान कहलाऊ ना भलामा अन ई हनुमान जी महाराज लंका ना रणांगण छोड़ी द्रोणाचल पर्वत ऊपर अमृत संजीवनी न मळे ने અને ઓળખે નહીં તો એ આખા પર્વત ને ઉખેડી અને લંકાના રણાંગણમાં લાવી અને બાપ કહેવાનો મારો સૂર ઈ છે કે સબરીના બોરની એટલી તાકાત હતી કે એ દ્રોણાચલ પર્વત ઉપરથી અમૃત સંજીવની ઉત્પન્ન થઈ ની એના પાર નીચોવીને રસ કાઢીને તેનો પાયો જીવતો જાગતો મારી આરે સરયુ નદીના પટાંગણમાં પ્રશ્ન કરતો અને ફડાકા મારતો હતો એ સબરીના બોરની તાકાત તને બોલાવે બાપ એટલે કવિ એમ કહે છે કે નથી મફતમાં મળતા એના તો અહીંયા મૂળ છુકવવા પડતા સંતપણા આ દુનિયામાં નથી મફતમાં મળતા જગતની માલપા કાંઈક પામવા માટે કાંઈક ગુમાવવું પડે છે એનું કાંઈક સમર્પણ હોય એને જગત ક્યારેય ભૂલે નહીં એટલે આપણો કવિ એમ કહે છે કે જનની જણ તો ભગત જણ કા દાતા કા સુર નહીતર રેજે વાંધની તારું મત ગુમા વિષ્ણુર ધરાવેણ ધાન નો નિબદે હોળવેણ માડું હોય જે ઘર જેહો નો જખરો જેની માં ઓથલ હોય આ તો ધરાવેણ ધાન નો નિબદે કુળવીન માડું હોય તો ફરીવાર હું ભાઈ ઓસમાનભાઈ મીરને વિનંતી કરી કે ફરીવાર ભજન નો દોર લઈને આપની સામે ઓસમાનભાઈ મીર प्रीतम प्रीत लगाई के ए प्रीतम प्रीत लगाई के दूर देश मत जा बसो हमारी नगरी में हम मांगे तुम खा ये बसो 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 हमारी प्रीतम तुम दरिया हो प्रीतम तुम दरिया हो मैं अवगुण की जहाज अब के पार उतर रख लो मेरी लाज अब के अब के पार अब के पार उतारियो रख लो मेरी लाज कागा सब तन खाइयो कागा कागा
सब तन खाइयो चुन चुन खाइयो मास मेरे दो नैना मत खाइयो मोहे पिया मिलन की आस। लेकिन इससे भी आगे कागा नैन निकाल लियो ले जाओ पीउ पास कागा नैन निकाल लियो ले जाओ पीउ पास पहले दर्श कराई के फिर लीजो तुम खा फिर लीजो तुम खा आ जजवाना पानी आशा जूठी रे बंधानी मोतीरा नहीं रे मरे हंस लालो रे ए हवे मोतीरा नहीं रे मरे हंस लालो रे ए हवे मोतीरा नहीं रखो पे एने भूल के मेधा राम ना रखो पे एने भूल के मेधा वायरो वायो रे देखा
સાયબો પધારશે વેલો વેલો રે મોડો રે મારો સાયબો પધારે લે કે જો કે ચુંદડી લાશે રે ભલે રે બડે ભલે રે બડે માટી મટી મમણે પ્રીતડી ની રે બડે હસલાનો આજે વાત છે ઈ વિરહની વાત છે વેલો રે મોડો મારો સાહેબો પધારશે પણ સાહેબો પધારે ઈ પ્રીતમ આવી જાય ત્યારે વાતાવરણ કેવું થાય સાજણ આયો હે સખી મેં તોડું મોતિયન રો હાર સાજણ આયો હે સખી સાજણ આયો હે સખી મેં તોડું મોતિયન રો હાર લોગ જાણે મેં મોતી ચુનું મેં તો ઝુક ઝુક કરું જુહાર મેં તો ઝુક ઝુક કરું જુહાર અને કેવું વાતાવરણ એવી સખી મંગલ ગાવો